વડોદરા શહેરના તરસોલી વિસ્તારમાં આવેલા ગરીબોની આવાસ યોજનાના મકાનોમાં ગેરકાયદેસર બાંધેલા ઢોરવાડા અને દુકાનના શેડ તોડી પાડવાની કામગીરી વડોદરા કોર્પોરેશનના હાઉસિંગ વિભાગ દ્વારા કરવામાં આવી. આ સમયે સ્થાનિક રહીશો સાથે દબાણ શાખાની ટીમના કર્મચારીઓને ઘર્ષણ પણ થયું હતું. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ ગરીબોની આવાસ યોજનામાં કેટલાક ગૌપાલકોને મકાનોની ફાળવણી પણ કરવામાં આવી હતી, જેથી તેઓએ મકાનોની સાથે સાથે ઢોરવાડા પણ બનાવી દીધા હતા. તે હટાવીને ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તો સયાજીપુરા સ્થિત ગરીબોની આવાસ યોજનામાં ઢોરવાડા તોડી પાડવામાં આવ્યા હતા. તો વડોદરામાં આવાસ યોજનામાં જે દબાણો છે તે દબાણ શાખા ખાતે જે લોકો છે તે ત્રાટકી ઉઠ્યા. દુકાનોના શેડ અને ગેરકાયદેસર ઢોરવાડાનો જે મામલો છે તે અત્યારે સામે આવ્યો છે. રહીશો અને દબાણ શાખાઓની ટીમ વચ્ચે ક્યાંક ને ક્યાંક ઘર્ષણ પણ સર્જાયું હતું. વડોદરામાં આવાસ યોજનામાં દબાણ શાખા ત્રાટકી ઉઠી અને ત્યાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તે બુલેટિન એની સ્ક્રીન પર આપ સ્પષ્ટપણે નિહાળી. તરસાલી વિસ્તારમાં આવેલ બીએસયુપીની અમારી જે એફોર્ડેબલ હાઉસિંગની યોજનાઓ છે તે યોજનામાં ગોપાલકો દ્વારા ઢોર કેટલ વગેરેને બાંધવા માટે શેડ બનાવવામાં આવેલા હતા, તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અમુક કોમર્શિયલ એક્ટિવિટી કરતા હતા તેઓ દ્વારા પણ કાચા શેડને વગેરે બાંધવામાં આવેલા હતા, તે પણ હાલમાં અમે દૂર કરી રહ્યા છીએ. અચ્છા, અહીંયા અમે એફોર્ડેબલ હાઉસિંગ શાખા જે બીએસયુપી યોજનાને સંલગ્ન જે સ્ટાફ છે તે આરોગ્ય શાખા ફાયર બ્રિગેડની ટીમ છે, દબાણની ટીમ છે વગેરે સાથે રાખીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું.